બાળ મિત્રો ભાગ બે ની શરૂઆત કરતા પહેલા ભાગ એકની અંદર આપણે જે મુદ્દાઓ જોયા તેના વિશે ટૂંકમાં માહિતી મેળવીએ તો ભાગ એકની અંદર આપણે ભારતમાં પ્રાંતિય ભાષાઓનો વિકાસ જેમાં મલયાલમ બંગાળી ગુજરાતી વગેરે જેવી ભાષાઓ વિશે જોયું ત્યાર પછી ભારતના ઉત્સવો જેમાં જગન્નાથની રથયાત્રા હોળી લઠમાર હોળી લોહડી પોંગલ ઓણમ દિવાળી દુર્ગા પૂજા નાતાલ મોહરમ ફતેતી વગેરે જેવા ઉત્સવો એ સિવાય ગુજરાતના ઉત્સવો વિશે જેવા કે નવરાત્રિ ઉત્તરાયણ રથયાત્રા વગેરે વિશે જોયું તે ઉપરાંત આપણે ગુજરાતની અંદર જે મુખ્ય મેળાઓ ભરાય છે તેના વિશે માહિતી મેળવી હતી હવે આગળના ભાગની આપણે માહિતી મેળવીએ તો આ બીજા ભાગની અંદર હવે આપણે જોઈએ તો ભારતની અંદર મુખ્ય શાસ્ત્રીય નૃત્યો વિશે માહિતી મેળવીએ ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહેતા આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો વિશે જાણકારી મેળવીએ જેમાં સૌ આપણે કથક નૃત્ય વિશે માહિતી મેળવીએ કથક શબ્દ કથા ઉપરથી ઉતરી આવ્યો છે કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ જાણીતી છે ખાસ કરી અને પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો કથકના વિષયોમાં રાધા અને કૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેવાતી તેનો સમાવેશ થતો હતો મુઘલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં રજૂ થતું જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યો પંદરમી અને સોળમી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાયું આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે આ બે પરંપરાઓમાં જયપુર અને લખનઉનો સમાવેશ થાય છે એટલે કે જયપુર પરંપરા અને લખનઉ પરંપરા ઓગણીસમી સદીમાં અવધના નવાબ વાજીદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી અને આ કલાને પુનર્જીવન આપ્યું હતું કથક પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું હતું સ્વતંત્રતા મળ્યા પછી કથકને છ શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું આજે કથક એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે બાળ મિત્રો તમે પણ મોબાઈલની અંદર અથવા તો ઇન્ટરનેટના મદદથી કથક નૃત્યના વિડીયો છે તે જોજો ત્યાર પછીનું બીજું શાસ્ત્રીય નૃત્ય એટલે કથક અલી કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા એવો થાય છે અભિનય એ આ નૃત્યનો આત્મા છે અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્વની ગણાય છે સાત્વિક રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે બાળ મિત્રો કથકલીનો નૃત્યો તમે કથકલી નૃત્યનો વિડીયો છે તે તમે જોજો તેથી તમને ખ્યાલ આવશે કે આ નૃત્યમાં કેવી રીતે હાવભાવ દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવતી હોય છે જાણવા જેવું વિશે જોઈએ તો આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર નવમી તથા દસમી સદીમાં આટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવ્યો છે ત્યાર પછી ના શાસ્ત્રીય નૃત્ય વિશે જોઈએ તો કે મણિપુરી નૃત્ય મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે મણિપુરના લોકો દરેક ઉત્સવ કે પ્રસંગે આ નૃત્ય કરે છે આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે મણિપુરી નૃત્યમાં બે પ્રકાર છે લાસ્ય અને તાંડવ બાળમિત્રો વિડિયો તમે આનો પણ જોજો એટલે મણિપુરી નૃત્ય વિશે પણ તમને ખ્યાલ આવશે જાણવા જેવું મણિપુરી નૃત્યના વિકાસમાં અઢારમી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલાવિલાસ નામનું પુસ્તક છે તે લખ્યું હતું હવે જોઈએ ભરતનાટ્યમ ભરત મુનિ દ્વારા રચિત નાટ્ય શાસ્ત્ર નૃત્યો પર લખાયેલો મહાન ગ્રંથ છે આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરી છે તાંજોર એટલે કે તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો હતો આ વિડીયો પણ ભરતનાટ્યમ તમે યુટ્યુબની અંદર જોશો તો તમને ઘણા બધા વિડીયો જોવા મળશે ત્યાર પછીનું શાસ્ત્રીય નૃત્ય એટલે કે કુચીપુડી ભારતના અગ્રણીય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો અને એટલા માટે જ આ નૃત્યનું નામ પણ કુચીપુડી નૃત્ય પાડવામાં આવ્યું છે આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ સત્તરમી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે ત્યાર પછીનું શાસ્ત્રીય નૃત્ય એટલે કે બિહુ બિહુ એ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરી અને આ બિહુ નૃત્ય કરવામાં આવે છે આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્વનો ભાગ ભજવે છે ઢોલ અને પેપા પેપા એટલે ભેંસના સિંગડામાંથી બનાવવામાં આવેલું એક વાદ્ય અને વાંસળી જેવા વાદ્યોનો ઉપયોગ કરી અને આ નૃત્ય કરવામાં આવે છે બાળ મિત્રો યુટ્યુબની મદદથી તમે બિહુ નૃત્યનો વિડીયો જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે આ પણ તમને જાણવું ગમશે મધ્ય યુગની અંદર શાસ્ત્રીય નૃત્યોમાં નીચેના નૃત્યોનો સમાવેશ થતો હતો જેમાં ભરતનાટ્યમ તમિલનાડુ કથકલી કેરલ કુચીપુડી આંધ્રપ્રદેશ મણિપુરી મણિપુર ઓડિશી ઓડિશા કથક ઉત્તર ભારત વગેરે જેવા નૃત્યો છે તે મધ્ય યુગની અંદર પણ પ્રચલિત હતા અને ત્યારના સમયે પણ આવા નૃત્યો છે એનાથી લોકો માહિતગાર હતા હવે જોઈએ ચિત્રકલા તેમાં પણ લઘુ ચિત્રોની પરંપરા જે શરૂ થઈ તેના વિશે માહિતી મેળવીએ તો ચિત્રકલાની પરંપરા પરંપરા ભારતમાં સદીઓ જૂની છે જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રોની પરંપરા છે લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો આવા લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા હતા પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાડપત્રો અને કાષ્ટ એટલે કે લાકડા પર દોરેલા પણ મળી આવ્યા છે રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો જોવા મળે છે મુઘલ કાળમાં તેનો ખૂબ વિકાસ થયો કારણ કે મુગલ બાદશાહ અકબર જહાંગીર અને શાહજહાએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના પણ કરાવી હતી એટલા માટે આ સમય દરમિયાન લઘુચિત્રોનો સારો એવો વિકાસ થયેલો જોવા મળે છે મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં પણ ચિત્રકારોએ ખૂબ સુંદર લઘુચિત્રો દોર્યા છે રાજદરબારના દ્રશ્યો યુદ્ધના દ્રશ્યો શિકારના દ્રશ્યો અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રોના વિષય તરીકે રહેતા હતા એટલે કે આ ચિત્રોની અંદર રાજ્યનો દરબાર હોય કોઈ જગ્યાએ યુદ્ધ થયું હોય અથવા તો શિકાર કરવામાં આવ્યો હોય આવા આવા પ્રકારના ચિત્રો ચિત્રો છે એ દોરવામાં આવતા આવતા એકબીજાને ભેટ આપવામાં બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા એટલે કે સામાન્ય લોકો આવા ચિત્રો જોઈ શકતા નહીં ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી શ્રી હેમચંદ્રાચાર્ય દૈન શાન ભંડારમાં સચવાયેલ હસ્તપ્રતોમાં લઘુ જોવા બાળ મિત્રો આ છે લઘુ ચિત્રનો ફોટોગ્રાફ છે આવી રીતે એ સમયની અંદર લઘુચિત્રો છે એ દોરવામાં આવતા હતા આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપણને આ ફોટો જોવા મળે છે ત્યાર પછી ચિત્રની શૈલી ઘરાના વિસ્તાર અને આશ્રયદાતા આધારિત કલા વિશે માહિતી મેળવીએ તો મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષેત્રીય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા આ શાસકોએ તેમના દરબારના દ્રશ્યોનું મેવાડ દરબાર બુંદી કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન કરાવ્યું હતું સત્તરમી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુ ચિત્રકલાનો ખાસ્સો વિકાસ થયો જેને બસોહલી શૈલી તરીકે ઓળખવામાં આવે છે ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે નાદિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા હતા જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાંગડા શૈલીનો વિકાસ થયો આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે કેમ કે પહાડમાં વસતા કલાકારો દ્વારા આવી ચિત્રકલાનો વિકાસ થયો એટલા માટે તેને પહાડી ચિત્રકલા તરીકે પણ ઓળખવામાં આવે છે અઢારમી સદીના મધ્ય ભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ અને એક નવી શૈલી વિકસાવી વાદળી અને લીલા રંગ સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ કાંગડા શૈલીની વિશેષતા હતી હવે જોઈએ રાજપૂતોની વીરતા ભરી ગાથા વિશે બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા હતા રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું હતું રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા આ કથાઓમાં રાજપૂતોની સુરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ મિત્રતા પ્રેમ વીરતા ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા હતા રાજપૂતો સ્ત્રીઓ ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ નોછાવર કરી દેતા એટલે કે આ બધાની રક્ષા માટે રાજપૂતો છે પોતાના પ્રાણ આપતા પણ અચકાતા નહીં રાજપૂત સ્ત્રીઓ પણ સુરવીરતામાં પાછી પડે તેમ નહોતી તેઓ જીવન અને મરણ બંનેમાં સુરવીર પતિના પગલે ચાલતી હતી સતી પ્રથાનો પણ ઉલ્લેખ આ સમયની અંદર જોવા મળે છે તેમાં જોઈએ તો પીર સુફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા સમયાંતરે સુફી જુદા જુદા સિલસિલા એટલે કે શ્રેણીમાં વહેંચાઈ ગયા દરેક સિલસિલાના પીર એટલે કે માર્ગદર્શક હતા જે ખ્વાજા કે શેખ તરીકે પણ ઓળખાતા પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતા ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગ્રગણ્ય સુફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સુફી સંત મોઈનુદીન ચિસ્તીનો સમાવેશ થાય છે તેમણે ભારતમાં ચિસ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત થયા ગુજરાતમાં મહાન પીર તરીકે જાણીતા થયા હતા ત્યાર પછી જોઈએ તો પાળિયા દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઉભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવે છે જુઓ બાજુના ચિત્રની અંદર તમને આવા પાળિયા છે એ જોવા મળે છે બાળ મિત્રો તમારી આજુબાજુના વિસ્તારમાં અથવા તો તમારા ગામ કે શહેરની અંદર પણ તમને આવા પાળિયાઓ જોવા મળશે અને જેનો ઇતિહાસ છે એ તમે જાણજો તમને ખૂબ જ રસપ્રદ માહિતી છે તેના વિશે જાણવા મળશે જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય એટલે કે સતી થઈ હોય તો તેના પણ પાળિયા બનાવવામાં આવે છે આવા પાળિયાને સતીના પાળિયા કહે છે ત્યાર પછી હવે જોઈએ મંદિરો વિશે ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્ય કાળથી થઈ તેને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકારો છે જેમાં નાગર શૈલી દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે જેમાં સૌ પ્રથમ નાગર શૈલી વિશે પરિચય મેળવીએ તો ઈસવીસનની પાંચમી સદી પછી ભારતના ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી માંડી અને વિંધ્યાચળ સુધી જે મંદિરની સ્થાપના સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા હતા આ શૈલીના મંદિરોમાં જગન્નાથ મંદિર જે પુરીની અંદર આવેલું છે કોણાર્કનું સૂર્યમંદિર જે ઓડિશામાં અને સૂર્યમંદિર મોઢેરા જે ગુજરાતની અંદર આવેલું છે તેમજ ખજુરાહોનું મહાદેવ મંદિર મધ્યપ્રદેશની અંદર આવેલું છે વગેરે મંદિરનો સમાવેશ થાય છે જુઓ બાજુમાં તમને જગન્નાથ મંદિરનો ફોટોગ્રાફ છે એ જોવા મળે છે જેના શિખરો છે એ અંડાકાર આકારના જોવા મળતા હતા અને આ પ્રકારની શૈલી છે એનો વિકાસ ત્યારે થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવતી હતી ત્યાર પછીનો બીજો પ્રકાર જે દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે જેમાં તમિલનાડુ દક્ષિણ આંધ્રપ્રદેશ કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જે મંદિરો બનેલા છે તે મોટાભાગે દ્રવિડ શૈલીની અંદર બનાવવામાં આવેલા છે આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વરનું રાજરાજેશ્વરનું મંદિર તમિલનાડુની અંદર જે આવેલું છે મીનાક્ષી મંદિર જે મદુરાઈમાં આવેલું છે મહાબલીપુરમનું રથ મંદિર જે તમિલનાડુની અંદર આવેલું છે વગેરે મંદિરનો સમાવેશ થાય છે જો બાજુમાં આપણને બૃહદેશ્વર કે જે રાજ રાજેશ્વરના મંદિર તરીકે પણ ઓળખાય છે આ પ્રકારે દ્રવિડ શૈલીની અંદર મંદિરોનું સ્થાપત્ય છે એ બનાવવામાં આવતું હતું ત્યાર પછીનો ત્રીજો પ્રકાર એટલે કે વેસર શૈલી મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે એટલે કે આ પ્રકારના મંદિરોમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલી બંને શૈલી મળી અને મંદિરનું નિર્માણ છે એ કરવામાં આવતું હતું આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે આ શૈલીના મંદિરોમાં હોયસળેશ્વરનું મંદિર જે હલેભીડું કર્ણાટકમાં આવેલું છે અને ચેન્ના કેશવ મંદિર જે બેલુર કર્ણાટક ની અંદર આવેલું છે વગેરે મંદિરનો સમાવેશ થાય છે જો બાજુના ફોટોગ્રાફ્સની અંદર આપણને હોયસળેશ્વરનું મંદિર જે કર્ણાટકમાં આવેલું છે તે જોવા મળે છે બાળ મિત્રો આ પાઠ છે એ અહીં પૂરો થાય છે સ્વાધ્યાયના પ્રશ્નો છે તમે તમારી નોટબુકની અંદર લખજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર